माइक्रोफाइन नमस्कार न्यूज सिटी गुजराती में आपनु स्वागत छे। आपनी साथे हूं छु मित्तल। सौ प्रथम बात करीशु अनराधार वरसाद नी। तो राज्य में हजू पांच दिवस मेघराजा करशे धमाकेदार बेटिंग। आज थी बे दिवस भारे वरसाद की आगाही हवामान विभागे करी छे। 5 जुलाई थी अति भारे वरसाद की संभावना छे। ज्यारे आज नवसारी वलसाड में भारे वरसाद की आगाही। आज पोरबंदर जूनागढ़ द्वारका में भारे वरसाद की शक्यता छे। आज थी बे दिवस भारे वरसाद रही सके छे। 5 जुलाई थी अति भारे वरसाद की संभावना हवामान विभागे व्यक्त करी छे। नवसारी और वलसाड में भारे वरसाद की आगाही कराई है। जारे पोरबंदर जूनागढ़ द्वारका में भारे वरसाद पड़ी शके छे। एटले के हजू 5 दिवस मेघराजा गुजरात ने गमरोड़शे। 5 दिवस भारे वरसाद की आगाही करवामां आवी छे। जारे 2 दिवस भारे वरसाद रहेशे अने तेनी वात करवामां आवे तो 5 जुलाई थी अति भारे वरसाद की संभावना व्यक्त कराई छे। अने हाल नवसारी और वलसाड में भारे वरसाद थई शके छे। जारे पोरबंदर जूनागढ़ द्वारका में भारे वरसाद पड़ी शके छे। सूरत जिलामां वरसादी माहोल छे। बारडोली पलसाणा महुवा मांडवीमां वरसाद छे। काळा डिबांग वादळો સાથે વરસાદની શરૂઆત થઈ છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે અને આ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે। કારણ કે જિલ્લામાં એક તરફ વરસાદી માહોલ છે, બીજી તરફ ભારે વરસાદી પણ આગાહી કરાઈ છે। જ્યારે બારડોલી પલસાણા મહુવા માંડવીમાં હાલ વરસાદ થઈ રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ છે। જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો ખુશ થયા છે। તો સુરત શહેરની વાત કરીએ, જ્યાં વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના કતાર ગામ અને રાંદેર વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો છે। રવિવારની રજાને લઈને લોકો પુલ પર આવી વરસાદની મજા માણી હતી। કોઝવે લેવલ 5.65 મીટર પર પહોંચ્યું, જ્યારે બૈજનક લેવલ 6 મીટર છે। ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો તે પાણીની આવક તાપી નદીમાં થશે અને કોઝવે 6 મીટર ઉપર જશે તો બંધ કરવાની પણ ફરજ પડશે। ઉપરવાસમાં ભારે વરસાદ સુરતની ખાડી બંને કાંઠે વહેતી થઈ અને સુરતમાં ખાડી 2 કાંઠે વહેતી થઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી નીકળવાનું શરૂ થયું, જ્યારે પાઇપલાઇનથી ખાડીના પાણી ઉલેચવાનું શરૂ કરવામાં આવ્યું। મીઠી અને ભેદવાડ કાંઠે 2 કાંઠે વહેતી થઈ રહી છે। જ્યારે પંચમહાલમાં પાવાગઢ પર્વત વાદળોની ફોજમાં લપેટાયેલો જોવા મળ્યો। પાવાગઢમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળતા ત્યાંનું સૌંદર્ય આહલાદક દ્રશ્યોથી ખીલી ઉઠ્યું છે। માતાજીના દર્શનાર્થે આવેલા ભક્તો કુદરતી નજારો માણી રહ્યા છે અને બીજી તરફ સહેલાણીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। પાવાગઢના પર્વત પર જાણે કે લીલીછમ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યું છે। બીજી તરફ ડાંગ જિલ્લામાં સારા વરસાદને લઈને ઝરણા અને ધોધ સક્રિય થતા નાના મોટા ધોધ સક્રિય થયા છે અને ખુશનુમા વાતાવરણ સર્જાયું છે। પ્રવાસીઓ ધોધનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે। તો ઝરણા જોવા મળતા પ્રવાસીઓમાં પણ ઘસારો વધી રહ્યો છે। વરસાદને લઈને ઝરણા જોવા માટે લોકો હાલ આવી રહ્યા છે। ડાંગના દ્રશ્યો છે કે જ્યાં વાતાવરણ આહલાદક બન્યું છે। જિલ્લાનું વાતાવરણ ખુશનુમા થતા પ્રવાસીઓનો પણ ધસારો વધ્યો છે। હાલ ડાંગ જિલ્લાની મુલાકાત પ્રવાસીઓ લઈ રહ્યા છે અને ઝરણા પણ જોવા મળતા પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી છે।
तो ओजत नदी नो अद्भुत नजारो जोवा मळ्यो ज्यारे कैमेरामां दृश्यो कैद थया। गीर पंथकमां पड़ेला वरसादना कारणे ओजत नदीमां नवा नीर आव्या। ड्रोन कैमेरा वडे ओजत नदीनो लेवामां आवेलो अद्भुत नजारो। लीलाछम खेतरो वच्चे ओजत नदीमां पाणी वहेतुं थयुं। ओजत नदी मार्फत खेड पंथक जळબંબાકાર થાય છે ત્યારે ગીરમાં પડેલા વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે। જૂનાગઢના દ્રશ્યો છે, ડ્રોન કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે કે જેમાં અદ્ભુત નજારો હાલ કેમેરામાં કેદ થયો છે। લીલાછમ ખેતરો વચ્ચે ઓઝત નદીમાં પાણી વહેતું થયું છે અને ઓઝત નદીનો અદ્ભુત નજારો આપ જોઈ શકો છો કે જે કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે। આહલાદક દ્રશ્યો લોકો જોઈ રહ્યા છે। તો બીજી તરફ જૂનાગઢના આ દ્રશ્યો છે કે જેમાં ઓઝત નદીમાં પાણી વહેતા થયા છે। લીલાછમ ખેતરો વચ્ચે ઓઝત નદીમાં પાણી વહેતું થયું છે। મારી સાથે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે। અતુલ, હાલ જૂનાગઢમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, લોકો પણ જોઈને આનંદ માણી રહ્યા છે, કેવા છે ત્યારે દ્રશ્યો, કેવી પરિસ્થિતિ? જી મિત્તલ, આપણે ચોખ્ખો જોજો કે ગઈકાલે છે તે જૂનાગઢ જિલ્લા ઉપર મેઘરાજા છે તે ઓળઘોળ થયા હતા અને 2 થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ સમગ્ર જિલ્લામાં પડ્યો હતો। ત્યારે ગીર પંથકમાં વરસાદ પડતા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે ઓઝત નદી ખાલીખમ હતી, પણ ધીમે ધીમે વરસાદ થતા તેમાં ધીમે ધીમે પાણીની આવક શરૂ થઈ છે। જે દ્રશ્યો ડ્રોન કેમેરામાંથી જોઈ રહ્યા છો આપ, જે લીલાછમ ખેતરો વચ્ચે છે તે ઓઝત નદીમાં ધીમે ધીમે ખળખળ પાણી વહી રહ્યું છે અને હાલ જે છે એ ઓઝત નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે। ગઈકાલે પડેલા ગીર પંથકમાં ભારે વરસાદને અને ઓઝત નદીમાં નવા નીરની આવક થઈ છે। આ ઓઝત નદી ઉબેણ અને ભાદગર નદીને લઈને જે કેશોદ પંથક અને માણાવદરનો પંથક જે ઘેડ વિસ્તાર છે તે જળબંબાકાર થાય છે। હાલ જે દ્રશ્યો આપણે સામે આવી રહ્યા છે તે ઓઝત નદીમાં ધીમે ધીમે પાણીનો જે પ્રવાહ છે શરૂ થયો છે, તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને સ્થાનિક લોકો જે આ દ્રશ્યો સામે આવ્યા છે કે જે ઓઝત નદીમાં પાણીનો પ્રવાહ થયો છે તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે કે જે ઓઝત નદીમાં પાણી આવ્યું છે તે આસપાસના ગામોના જે ખેતરોમાં છે તેમાં પણ ભરપૂર ફાયદો કરાવશે અને આ ઓઝતના પાણીને લઈ અને ત્યાંના તળ પણ ઊંચા થશે। આમ જે ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં પડેલા વરસાદને લઈ અને ઓઝત નદીમાં પાણી આવ્યું હતું તેનો અદ્ભુત નજારો છે તે હાલ સામે આવ્યો છે। જી મિત્ર, હા બિલકુલ અતુલ, અને આ સાથે જો વાત કરીએ તો જૂનાગઢની પ્રવાસીઓ હજુ પણ મુલાકાત લઈ રહ્યા છે, કારણ કે પ્રવાસીઓને પણ આ વાતાવરણ ગમી રહ્યું છે, તો જૂનાગઢ તંત્ર તરફથી પ્રવાસીઓ માટે ખાસ કઈ સૂચના આપવામાં આવી છે ખરા? મિત્ર, હજી સુધી કોઈ પ્રવાસીઓ માટે સૂચના નથી આપી। ગઈકાલે જ્યારે ગિરનાર ઉપર 5 ઇંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે પણ યાત્રિકોએ જે મુશ્કેલી વેઠી હતી સાથે વરસાદનો આનંદ પણ માણ્યો હતો કે જે રીતે ગિરનાર ઉપરથી ઝરણા વહેતા થયા હતા તેમાં યાત્રિકોએ પોતે નાઈ અને જે અદ્ભુત નજારો છે એ માણ્યો હતો। સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે અહીં હિલ સ્ટેશન જેવું વાતાવરણ થયું છું, પણ આજ દિવસ સુધી કોઈ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતનું પ્રવાસીઓને સૂચના આપવામાં આવી હતી। ગઈકાલે દામોદર કુંડમાં પણ ઘોડાપૂર આવ્યું હતું ત્યારે જે ભવનાથ પોલીસ છે તેના દ્વારા ત્યાં લોકોને નહીં જવા માટે સૂચના આપવામાં આવી હતી, પણ હાલ કોઈ એવી કોઈ સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી નથી। જી મિત્ર, હા બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। ત્યારે લીલાછમ ખેતરો વચ્ચે હાલ ઓઝત નદીનો નજારો અદ્ભુત બન્યો છે અને પ્રવાસીઓ પણ જૂનાગઢની હાલ મુલાકાત લઈ રહ્યા છે। અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરનો વિવાદિત બોલનો વિડીયો વાયરલ થયો છે। નવઘણજી ઠાકોરે ધમકી આપી કે 2022માં મુખ્યમંત્રી ઠાકોર સમાજનો જ હોવો જોઈએ, નહીં તો ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલાશે। તેમણે ભાજપ કોંગ્રેસ પાસે પણ આ માંગ કરી છે કે બંને પક્ષો ઠાકોર સમાજના જ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરે। નવઘણ ઠાકોર અગાઉ પણ વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે અને જ્યારે ફરી એકવાર તેઓનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને આ વખતે તેઓએ મુખ્યમંત્રી બનવા જોઈએ તેવું નિવેદન આપ્યું છે, ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનવા જોઈએ તેવું નિવેદન હાલ તેઓનું વાયરલ થયું છે અને સાથે સામે આવ્યું છે। સોનાનો સૂરજ એટલે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર અને સંપૂર્ણ ઓબીસી એસટી ને એસસી સમાજની સરકાર, આ મારું સપનું છે અને કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓને સમસ્ત સમાજ એક કરી અને અલ્ટિમેટમ આપવાનું છે કે આગામી 2022ની અંદર ગુજરાતમાં જો તમારે રાજ કરવું હોય, ગુજરાતની અંદર અમારા મત જોઈતો હોય તો મુખ્યમંત્રી અમારો ક્ષત્રિય ઠાકોર સમાજ જાહેર કરવો પડશે। મેં મુખ્યમંત્રીની ઠાકોરની માગણી માટે આ ગુજરાતની ભૂમિ ઉપર ખુલ્લી તલવારે પટાક ખેલવાના છે એટલે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓને અમારો મુખ્યમંત્રી જોઈશે જોઈશે જોઈશે।
2022 માં ઠાકોર સમાજના મુખ્યમંત્રીની માંગ કરનાર નવગણજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રા યોજવાના છે. બનાસકાંઠાના વાવના ઢીમમાં નવગણજીએ ફરી ક્ષત્રિય ઠાકોર સમાજના મુખ્યમંત્રીની માંગ કરી ત્યારે ધણી દરજી દર્શન કરી તેમણે કહ્યું કે જો ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનશે તો હું ગેનીબેન અને નરસિંહભાઈ દેસાઈ હેલિકોપ્ટર લઈને ઢીમમાં દર્શન કરવા જઈશું. ઢીમમાં તેમણે સભા યોજી હતી જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર ઢીમમાં ફાગવેલ સુધી વિજય સંકલ્પ યાત્રા યોજી રહ્યા છે. 5 જિલ્લા અને 33 વિધાનસભા બેઠકમાંથી પસાર થનારી આ યાત્રા 800 કિલોમીટર સુધી ફરશે. અમારીનું સંકલ્પ કરું છું કે આગામી 2022 ની અંદર મારો ઢીમાનો ધણીજો સોનાનો સુરત ઉગાડશે તો હું નરસિંહભાઈ અને ગેનીબેન હેલિકોપ્ટર લઈને ગુરુવાર વરસાદરી આવીશું મંદિરમાં. તો સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલા સાથે અમાનવીય વ્યવહાર આવ્યો સામે. દાખલ મહિલાને બહાર ત્યજી દેવાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. શુક્રવારે મોરબીના હસીનાબેનને સારવાર અર્થે સિવિલમાં લવાયા હતા. શનિવારે સવારે વૃદ્ધને હોસ્પિટલની બહાર બાકડે બેસાડી દેવાયા. રેસિડન્ટ તબીબની સૂચનાથી કૃત્ય કરાયાનું સામે આવ્યું છે. 3 તબીબો અને આયાબેનના આ કૃત્ય અંગે તબીબ અધિકક્ષને પણ જાણ કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્રની આ મોટી બેદરકારી સામે આવી છે. દાખલ વૃદ્ધાને બાકડે બેસાડી દીધા હતા. અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શનિવારે વહેલી સવારે તબીબ વ્યવસાયને લાંછનરૂપ ઘટના સામે આવી હતી. મોરબીમાં રહેતા હસીનાબેન હુલ્લાભાઈ માલસને શુક્રવારે સાંજે 6:30 વાગે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નંબર 10માં દાખલ કરાયા હતા. શનિવારે વહેલી સવારે વોર્ડ નંબર રેસિડેન્ટ ડોક્ટરે વૃદ્ધાને વોર્ડ બહાર ખસેડવા આયાબેનને સૂચના આપી હતી. નવી હોસ્પિટલ સામે બાકડા પર વૃદ્ધાને ત્યજી દેવાયા હતા. એટલું જ નહીં, ચાલી પણ ન શકતા વૃદ્ધાને આ ડોક્ટરોએ રજિસ્ટર પર જાતે નાસી ગયાનું દર્શાવી તમામ હદ વટાવી દીધી હતી. જોકે અમાનવીય કૃત્ય અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાની સાથે હોસ્પિટલ તંત્રએ પોતાની ભૂલ સ્વીકારી સુધારો કર્યો હતો અને બપોરે વૃદ્ધાને ફરીથી દાખલ કર્યા હતા. તબીબી અધિકક્ષ ડોક્ટર RS ત્રિવેદીને આ મામલે જાણ થતા સીસીટીવી ફૂટેજ તપાસી તંત્ર જ જવાબદાર હોવાનું કબૂલ્યું હતું. તેમજ આ સમગ્ર મામલે હાઈ લેવલ કમિટી રચી અને જવાબદાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું હતું. અભય લોઢા વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના બિલ્ડર્સ લોબીમાં મોટું નામ ધરાવતા બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ. 40 કરોડની આ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ, જ્યારે મિલકત ગીરવે મુકાવી લોન અપાવી ઉચ્ચાપત કરી હતી. લોન આપવાના બહાને ઉચ્ચાપત કરી રૂપિયા પરત માંગતા માત્ર 6 કરોડ પરત કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે અને આરોપીની પણ હાલ ધરપકડ થઈ છે. અભય લોઢા વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં હાલ ફરિયાદ થઈ છે. રૂપિયા પરત માંગતા ફરિયાદ કરવામાં આવી છે. અભય લોઢા વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી. અમરેલીની આ ઘટના કે જ્યાં મુંબઈના બિલ્ડર્સ લોબીમાં મોટું નામ ધરાવતા બિલ્ડર્સ સામે ફરિયાદ નોંધાઈ છે. 40 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની આ ફરિયાદ નોંધવામાં આવી. મિલકત ગીરવે મુકાવી લોન લેવામાં આવી હતી. જ્યારે દ્વારકામાં પ્રથમ વરસાદમાં પાળધર પાસેના પુલમાં તિરાડો પડી રોડ પર ભૂવા પડ્યા. જ્યારે પ્રથમ વરસાદમાં તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા. પ્રથમ વરસાદમાં પાળધર રોડમાં ગાબડા પડતા મુશ્કેલી સર્જાઈ, અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું. સ્થાનિકોએ નબળી ગુણવત્તાનું કામ થયું હોવાના પણ આક્ષેપો કર્યા. તો તંત્રની કામગીરી પર સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કારણ કે દ્વારકાનું આ ગામ કે જ્યાં રોડ રસ્તા હાલ બિસ્માર હાલતમાં છે, દ્વારકામાં પ્રથમ વરસાદમાં જ રોડમાં મોટા ગાબડા પડ્યા છે અને ભાડથર પાસેના પુલ નજીક રોડ પર તિરાડો પણ પડી છે. ઓનલાઈન ફાર્મસી પર પ્રતિબંધની માંગ કરાઈ છે. જ્યારે ઇન્ડિયન ફાર્મસી કાઉન્સિલરે કમિટી રચી. ઓનલાઈન ફાર્મસી સામે કાઉન્સિલરની દલીલ કે જ્યારે ઓનલાઈન ફાર્મસીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ફાર્મસી એક્ટનો ભંગ થઈ રહ્યો છે અને આ ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશન 2015નો ભંગ થયો.
ड्रग्स एंड कोस्मेटिक एक्टनो पण उल्लंघन थाय छे। नियम प्रमाणे काउंसेलिंग पछी ज दवा अपाय छे। ऑनलाइन फार्मसी जे इंडिया में आवी रही है, ऑलरेडी चाले है घनी मोटी कंपनीओ, ए फार्मसी एक्ट नु वायोलेशन, फार्मसी प्रेक्टिस रेग्युलेशन 2015 नु वायोलेशन करीने चलावी रही है। साथ साथ ड्रग एंड कॉस्मेटिक एक्ट नु पण वायोलेशन थाय छे। तो ऑनलाइन फार्मसी सामू फार्मसी काउंसिल इंडियाए एक ई फार्मसी सामे सरकार में प्रेजेंटेशन आपवा माटे कमिटी बनाई छे। વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ। સુરતના સચિન વિસ્તારના જગદીશ પટેલની અમેરિકામાં હત્યા થઈ। મોટેલના રૂમમાં ભાડા મુદ્દે ફાયરિંગ થતા માથા અને પેટા ભાગે ગોળી મારી હત્યા કરાઈ। 25 જૂને બની હતી આ ફાયરિંગની ઘટના, જ્યારે 30 જૂને સારવાર દરમિયાન જગદીશ પટેલનું મોત થયું હતું। 25 જૂને આ ફાયરિંગની ઘટના બની હતી અને 30 જૂને સારવાર દરમિયાન જગદીશ પટેલનું મોત થયું હતું અને સારવાર દરમિયાન જ તેમણે મોતને ભેટ્યા હતા। ત્યારે અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરના લીમડી ભોગાવો નદીમાં આવેલા કૂવામાંથી અજાણી યુવતીની લાશ મળી આવી। કૂવામાં યુવતીની લાશ તરતી જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા લીમડી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। યુવતીના મોઢા પર પ્લાસ્ટિકની થેલી અને હાથ પગ કાપડથી બાંધેલા હતા। પોલીસે હત્યાનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી, જ્યારે યુવતી કોણ હતી તે અંગેની તપાસ તેજ કરી છે। સાથે આઈપીસી કલમ 302 વગેરે દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ સ્ત્રીની ઓળખ કરવા અંગે અને આ સ્ત્રીની 302 મુજબના આરોપીઓની તપાસ અંગેની જિલ્લાની એલસીબી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડી પાડવા માટેના કાર્યવાહી આગળ ધરવામાં આવેલ છે। તો સુરતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। સુરતના કાપોદ્રામાં કરંટ લાગવાથી કારીગરનું મોત નિપજ્યું। શ્રી કૃપા કંપનીમાં કામ કરતો આ કારીગર પરિવારજનોનો માલિક સામે આક્ષેપ થઈ રહ્યો છે। બેદરકારીનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે। કરંટ લાગતા કારીગરને ઓફિસ સુવડાવી રાખ્યાનો પણ આરોપ છે। માલિક મૃતકના પરિવારને સહાય કરે તેવી હાલ માંગ થઈ રહી છે। માલિક મૃતકના પરિવારને સહાય કરે તેવી માંગ કરવામાં આવી છે અને આ સાથે કાપોદ્રામાં કરંટ લાગવાથી આ કારીગરનું મોત થયું છે અને કારીગરના પરિવારો હાલ ગંભીર આક્ષેપો પણ લગાવી રહ્યા છે। फिर ऑफिस में गया तो सेठ बोलता है इसका मुंह साफ कर दे। मैं जब मुंह साफ करने गया तो साफ देखा कि मैं उनको सांस नहीं आ रही है, तब मैं हल्ला किया। फिर मैं बड़े मामा को अपने फ़ोन किया, बड़े मामा आए, फिर उनको जो है कि 5 मंजिला से कंधे पे लाद के मैं उतारा। उसके बाद 2-व्हीलर गाड़ी पे लेके मैं हॉस्पिटल भागा, लेकिन सेठ की तरफ से कोई मदद मुझे नहीं मिली। પાટણના હારીજના જસોમાવ પાસે વીજળી પડવાની ઘટના બની। ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કરતા શ્રમિક પર વીજળી પડી। મજૂરી કરતા શ્રમિક પર વીજળી પડતા શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું। પરપ્રાંતીય યુવકનો મૃતદેહ હાલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે। ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના મુદ્દે વિરોધ પ્રદર્શન છે, જ્યારે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। હત્યારાઓના પૂતળા બાળી વિરોધ કરાયો, નારા લગાવી વિરોધ પ્રદર્શિત કરાયો છે। સુરતની આ ઘટના કે જ્યાં ઉદયપુરની હત્યાના મુદ્દે હાલ સુરતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। વીએચપી દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પૂતળા બાળી અને લોકોએ આ વિરોધ પ્રદર્શન કર્યું, હત્યારાઓના પૂતળા પણ બાળવામાં આવ્યા। રાજસ્થાનની અંદર કનૈયાલાલ ટેલરનું જે પ્રમાણે નિર્ભય હત્યા કરવામાં આવી, આ સમગ્ર ઘટનાને ઉજાગરત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી સમગ્ર ભારતની અંદર આવા જેહાદીઓના પૂતળાના દહનનો કાર્યક્રમનો આહ્વાન કરવામાં આવ્યું હતું। એ આહ્વાનના ભાગરૂપે આજે વરાછા રોડ સુરત મહાનગરના માધ્યમથી આજે અંત્યોદયના પૂતળા દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ખાખરાળા ગામની પ્રાથમિક શાળામાંથી ભોજનનો અખાદ્ય જથ્થો મળી આવ્યો. મધ્યાહન ભોજન માટે આપેલા બટેકા સડેલા હતા, જેનો વિડીયો જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ભોજનમાં ખાદ્ય જથ્થો અપાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. અગાઉ અનેક વખત વાલીઓએ મામલતદારને પણ રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી તેમાં કોઈ સુધારો આવ્યો નથી. મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અને સ્ટોક રજીસ્ટર કેન્દ્ર પર હાજર ન રહેતા હોવાના આરોપ લોકોએ લગાવ્યા હતા. મધ્યાહન ભોજનનો જે જથ્થો રહ્યો એ પૂરતો સ્કૂલની અંદર મળતો નથી, અને જે જથ્થો આવે છે તેની અંદર એકદમ બગડી ગયેલું એની અંદર અનાજ આવે છે, બટેકા પણ સડી ગયેલા આવે છે. ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડ કેસના રફીક હુસેન ભટુકને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. સ્પેશિયલ કોર્ટે આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા ફટકારી છે. રફીક ભટુકની ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ 19 વર્ષ બાદ પંચમહાલ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસની ધરપકડથી બચવા માટે રફીક દિલ્હી ખાતે રહેતો હતો. સમગ્ર હત્યાકાંડમાં કોર્ટે 31 લોકોને સજા ફરમાવી હતી, જેમાંથી 11 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. આ ઉપરાંત અન્ય 3 આરોપીઓને જન્મટીપની પણ સજા આપવામાં આવી. અત્યારનો જે આરોપી છે રફીક હુસેન ભટુક 19 વર્ષ સુધી એબ્સકોન્ડિંગ હતો, ભાગેડું હતો, મળી નહોતો આવતો. ગોધરા પોલીસની સહાયથી અને SOGની સહાયથી SIT એ 19 વર્ષ બાદ એની ધરપકડ કરી. ધરપકડ કર્યા બાદ એને નામદાર અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. પુરાવો પડતા પુરાવો માંડીને એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા કાયમ કરી છે. સુરતમાં ભટાર વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો. શ્વાનનો આતંક CCTVમાં કેદ થયો. એક જ સોસાયટીના 20 લોકોને બચકા ભર્યા શ્વાને. રહીશોએ SMCમાં હાલ તો રજૂઆત કરી છે. એક જ સોસાયટીના 20 લોકોને આ શ્વાને બચકા ભર્યા છે. સુરતની આ ઘટના સામે આવી છે. આ સમગ્ર દ્રશ્યો CCTVમાં પણ કેદ થયા છે. CCTVના ફૂટેજ રહીશોએ SMCમાં રજૂઆત કરી અને આપ્યા છે અને કહ્યું છે કે આ પ્રકારની ઘટના જે સામે આવતી હોય છે, જેથી મોટું નુકસાન પણ થાય છે. એક જ સોસાયટીના 20 લોકોને અસવાને બચકા ભર્યા છે. સુરતની આ ઘટના સામે આવી છે. હાલ સુરત મ્યુનિસિપાલિટી કમિટીની જે છે તેમાં રજૂઆત પણ કરવામાં આવી છે. ભટાર વિસ્તારની આ ઘટના કે જ્યાં રખડતા સ્વાનનો આતંક સામે આવ્યો છે. છોટાઉદેપુરમાં MGVCL એ કામગીરી ન કરતા ખેડૂતોએ વીજ પોલ પર સવાલો ઉભા કર્યા છે. જનિયારા ગામમાં વીજ પોલ પડી જતા લોકો પરેશાન થયા હતા. જિલ્લામાં વરસાદ ખેંચાતા અનેક વીજ પોલ પડ્યાના 8 દિવસ બાદ પણ MGVCL એ કામગીરી ન કરતા પાક સુકાઈ જવાની ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી. ગામના ખેડૂતોએ વીજ કનેક્શન બંધ કરાવી જાતે જ વીજ પોલ ઉભો કરી વીજ તાર જોડ્યા હતા. ખેડૂતોએ પોતાના પાક બચાવવા કરાલી આ મહેનત બાદ હવે MGVCL વીજ કનેક્શન શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. રાજ્યના ગૃહમંત્રી હર્ષંકવી જગન્નાથજી મંદિરે પહોંચ્યા હતા અને રથયાત્રા બાદ શહેરના પોલીસ કમિશનર સહિત બંદોબસ્તમાં જોડાયેલ પોલીસ અધિકારી સાથે બેઠક કરી હતી. પોલીસ બંદોબસ્તમાં કોઈ ખામી કે સમસ્યા અંગે ચર્ચા કરાઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થતાં હર્ષંકવીએ પોલીસ વિભાગને અભિનંદન આપ્યા હતા. આ રથયાત્રાની વ્યવસ્થામાં અમદાવાદ પોલીસ દ્વારા માત્ર લો એન્ડ ઓર્ડરની ચિંતા નહીં, પરંતુ એક સામાજિક જવાબદારી સમજીને અલગ અલગ અનેક વ્યવસ્થાઓ આ રથયાત્રા રૂટમાં આપ સૌ દ્વારા કરવામાં આવી, જેથી નાગરિકોને કોઈ બી પ્રકારની તકલીફ કાલની રથયાત્રામાં પડી નથી. એ બદલ રાજ્ય સરકાર વતી હું આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ શુભકામનાઓ.
જ્યારે વાપી નગરપાલિકા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં હોદ્દેદારો અને અધિકારીઓ પણ જોડાયા હતા. વિવિધ વિસ્તારમાં લીમડાના વૃક્ષનું પણ વાવેતર કરવામાં આવ્યું. નાણામંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ જીઆઈડીસીમાંથી વાપી જીઆઈડીસી વિસ્તારમાં વધુ વૃક્ષોનું વાવેતર છે. સમગ્ર ગુજરાતની જેટલી પણ જીઆઈડીસી છે તેમાં વાપી ખાતે સૌથી વધુ વૃક્ષો વાવ્યા છે અને આજની તારીખે પણ આ વૃક્ષો જીવે છે અને વાપીમાં જ્યાં જોઈએ ત્યાં આપણને વૃક્ષો દેખાય છે અને બીજા 75 લીમડાના ઝાડ પણ દરેક મંડળ નાખી રહ્યું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.